विद्यार्थी मित्रों, सरदार पटेल एजुकेशनल इंस्टीट्यूट संचालित श्रीमती एम एस लखाणी कन्या विद्यालय माथी विज्ञान शिक्षक हूँ नीलाबा गोली आप सौने अहीं श्रीमती एम एस लखाणी कन्या विद्यालय नोटिस बोर्ड पर एक निदर्शन बताओ छु। विद्यार्थी मित्रों, आपणे आजे आमां कंईक नवी माहिती छे, तो तमे विचारो शुं हशे? चित्रों जोईने पण तमे अभ्यास करी शको छो। आ एक चार्ट नी अंदर लखेलुं छे कि हूँ जे कंई कार्य करूँ छूँ तेमां ऊर्जा वापरूँ छूँ। तो आपणे ऊर्जानी वात करवानी छे। आ छे मनुष्य। मनुष्यना जीवनमां ऊर्जानो वपराश खूब ज थाय छे। ढगले ने पगले आपणा रोजिंदा जीवनमां जे कंई कार्य थाय छे एनी शरूआत ज ऊर्जाथी थाय छे। तो आ ऊर्जा आपणने क्यांथी मळती हशे? તમે વિચારો તો પવનચક્કી દ્વારા ઉર્જા મળે, પેટ્રોલ ડીઝલમાંથી ઉર્જા મળે, ખોરાકની ઉર્જા હોય છે, કોલસામાંથી ઉર્જા મળે, ગેસ દ્વારા ઉર્જા મળે, પછી જળ વિદ્યુતમાંથી મળે અને સૂર્ય ઉર્જા પણ મળે છે અને પરમાણુ શક્તિ દ્વારા આપણને પરમાણુ ઉર્જા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, તમને વિચારવું જોઈએ કે આપણે ઉર્જા છે એનો આપણે બચાવ કરવો જોઈએ। જેવી રીતે આપણે સેવ ટ્રી કહીએ છીએ, આપણે વૃક્ષ બચાવવાની વાત કરીએ છીએ, એવી રીતે આપણે સેવ એનર્જી આ સ્લોગન ખાસ યાદ રાખવું જોઈએ। તો આ કોના હાથમાં છે? આપણા જ હાથની અંદર છે કે જો આપણે સજીવ સૃષ્ટિને બચાવી હશે તો આપણે ઉર્જાની બચત પણ કરવી જોઈશે। આપણા ઘરની અંદર વીજળીનો ખૂબ જ વપરાશ થાય છે, જેને આપણે વીજ ઉર્જા કહી શકીએ, તો આપણે વિદ્યુત ઉર્જાનો બચાવ કરવો જોઈએ। આપણા ઘરની અંદર પંખા હોય છે, ટ્યુબલાઇટ હોય છે, વિવિધ પ્રકારના ઇલેક્ટ્રિક સાધનો હોય છે, આ બધાની અંદર ઉર્જાનો ઉપયોગ થતો હોય છે। વિદ્યુત ઉર્જા એટલે કે વીજ ઉર્જા એટલે કે વીજળી। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિદ્યુતની વાત કરવાના છીએ। તમારા વિજ્ઞાનની અંદર પાઠ 12ની અંદર વિદ્યુત અને પરિપથ આ પાઠની અંદર આજે આપણે અભ્યાસ શરૂ કરીશું। વીજળીનો ઉપયોગ ઘણા બધા કાર્યોને સરળ બનાવવા માટે કરીએ છીએ। આપણા ઘરની અંદર વીજળીનો ઉપયોગ જોવા મળે છે અને આપનું ઘર ઝગમગતું અને ઝળહળાટભર્યું જોવા મળે છે। તેનું કારણ છે એક અને એક માત્ર વીજળી, જે દિવસે પણ આપણને પ્રકાશ આપે છે અને રાત્રે પણ પ્રકાશ આપે છે। તમારી યાદીમાં પ્રકાશ માટે વીજળીનો ઉપયોગ સામેલ છે। સૂરજ આથમ્યા પછી પણ આપણા ઘરો, રસ્તાઓ, ઓફિસો તથા કારખાનાઓને વીજળી પ્રકાશિત કરે છે, જે રાત્રે સતત કામ કરવામાં આપણને સહાય કરે છે। આ વીજળી આપણને ક્યાંથી મળતી હશે? વિચારો તો, આ વીજળી આપણને વીજ મથકમાંથી પ્રાપ્ત થાય છે। આમ છતાં ઘણીવાર આપણને વીજ કાપ પણ જોવા મળે છે। આમ વીજળી એ આપણા જીવનમાં ખૂબ મહત્ત્વનું સ્થાન લઈ લીધું છે અને તેનો ઉપયોગ વિવિધ પ્રકારના વિદ્યુત ઉપકરણો માટે થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિવિધ પ્રકારના વિદ્યુત ઉપકરણોની યાદી બનાવી, તમારા ઘરમાં જોવા મળતા વિવિધ ઉપકરણોની યાદી બનાવો અને પછી તે તમે નિરીક્ષણ કરો, તો એમાં મિક્સર, બ્લેન્ડર, ટીપોટ, ડ્રાયર અને બીજા ઘણા બધા વિદ્યુત ઉપકરણો જોવા મળે છે। તેની તમારે એક યાદી બનાવી અને નોંધ કરવાની છે કે તમારા ઘરમાં ક્યાં ક્યાં વિદ્યુત ઉપકરણો છે। વિદ્યાર્થી મિત્રો, આ છે વિદ્યુત કોષ। આપણે આને વિદ્યુત કોષ એટલે કે ઇલેક્ટ્રિક સેલ કહેવામાં આવે છે, જે તમે બેટરીની અંદર તમારા ઘરમાં ટોર્ચ હશે એને ખોલીને તમે જોશો તો એની અંદર તમને સેલ જોવા મળશે, જે વિદ્યુતનો સંગ્રહ કરે છે। આની અંદર રાસાયણિક પદાર્થ હોય છે જે વિદ્યુતનો સંગ્રહ કરે છે। હવે આનો ઉપરની ભાગ છે એ કેપ જેવું હોય છે, જે તમને અહીંયા દેખાય છે, આ કેપ કહેવાય, અને નીચે ધાતુની તકતી હોય છે જે ચળકતી સપાટી હોય છે। હવે આનું નિરીક્ષણ કરતાં તમે જોશો કે તમને અહીંયા ધન ધ્રુવ પ્લસની નિશાની દેખાશે અને આ સાઈડ ઋણ ધ્રુવ
એટલે કે માઇનસની નિશાની દેખાશે. તમારે આ બેટરીનો સેલ હાથમાં લઈ અને તમારે જોવાનો છે એની બંને સાઈડ કેપ અને તકતી, પછી ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ બંને જોવા મળે છે. આની અંદર વિદ્યુતનો સંગ્રહ થાય છે રાસાયણિક પદાર્થની અંદર, અને એ જ્યારે પૂરો થઈ જાય ત્યારે આપણે પછી બેટરીનો સેલ છે એ બદલવાનો રહે છે. રેડિયોની અંદર પણ હોય છે સેલ, અને ઘણી જગ્યાએ ઘડિયાળની અંદર પણ સેલ જોવા મળે છે. એટલે તમારે તમારા ઘરના વિદ્યુત ઉપકરણો જે છે નાના નાના, એની અંદર તમારે જોવાનું છે કે ક્યાં ક્યાં વિદ્યુત સેલનો ઉપયોગ થયેલો છે, અને એની તમારે યાદી તૈયાર કરવાની છે જે તમે જોઈ શકશો.